નમસ્તે મિત્રો, ન્યૂઝ ટોક 24માં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદ બીજેપી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક યોજનાના ભાગરૂપે સાંસદ જસવંતસિંહ ભાભોરે ઘર ઘર સંપર્ક શરૂ કર્યો હતો. 30 મે 2023ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ કર્યા. તે પ્રસંગે 30 મે થી 30 જૂન 2023 સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જિલ્લા મંડળ શક્તિ કેન્દ્ર અને બૂથ ઉપર આયોજિત કરવામાં આવી રહ્યા છે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે 131 નીમખેડાના વિધાનસભાના ચીલાકોટા ગામે રાજુભાઈ બામણિયાના ઘરે અલ્પકાલીન વિસ્તારક યોજનાના ભાગરૂપે આજે ચીલાકોટા બૂથ નંબર 3ના 14 કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જનસંપર્ક અભિયાન અંતર્ગત જેમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગતની યોજના માટે તૈયાર કરવામાં આવી હતી અને અવારનવાર સમયને ધ્યાન લઈ બધા પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર પછી જ્યાં સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ચીલાકોટા ગામના ખરોડી ફળિયાથી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત લોકસંપર્કની શરૂઆત કરી હતી, જેમાં જરૂરી સાહિત્ય પત્રકારોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંસદે પોતે ઘર ઘર સ્ટીકરો ચોંટાડ્યા હતા. આ ઘર સંપર્ક દરમિયાન આખા દિવસમાં ગામના આગેવાનો, સહકારી આગેવાનો, પૂર્વ સરપંચ અને સરપંચને મળ્યા હતું. આ કાર્યક્રમમાં સાંસદે ઘરે ઘરે જઈ લોકો સાથે સંવાદ યોજ્યો હતો અને મોદી સરકાર દ્વારા 9 વર્ષ લોકો વિકાસના કામોની ગાથા સમજાવી હતી અને સાથે સાથે દરેક ઘરે લોકોને સરકારની ફ્રી રાશન, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માન નિધિ આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે તેનું પૂછતાછ કરી હતી અને લોકોને સમસ્યાઓ પણ જાણી હતી. દરેક ઘરે વ્યક્તિઓને શાંતિથી સાંભળ્યા હતા અને સ્થળ ઉપરથી એનું સમાધાન થાય, નિકાલ થાય તે માટે કાર્યવાહી પણ તાત્કાલિક કરી હતી. આ પ્રસંગે જિલ્લા સભ્ય ટી કે બારિયા, પપ્પુભાઈ જૈન અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ 9 વર્ષની ઉજવણી પ્રસંગે આજે ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત ચીલાકોટા બૂથ નંબર 3ની અંદર બૂથ સમિતિની બેઠક, પેજ પ્રમુખોની બેઠક અને એમની સાથે સરકારના કામોની વાત આજે કરી છે કે કેન્દ્ર સરકારે આપણા ગામની અંદર, આપણા બૂથની અંદર કિસાન સન્માન, આયુષ્યમાન ભારત કાર્ડ યોજના, નળ સે જલ, મફત અનાજ એમ કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની ચર્ચા આજે કરી છે અને ત્યારબાદ ચીલાકોટામાં મેડી ફળિયામાં આજે બામણિયા ફળિયાની અંદર ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત લાભાર્થી ભાઈ બહેનોને મળ્યા, પરિવારને મળ્યા અને મળીને ખૂબ આનંદ થયો. વિકાસના જે કામો આટલા વર્ષો પછી પહેલી વાર થયા છે એ રોડ હોય, શાળાના ઓરડા હોય, નવા રસ્તા હોય, વીજળીની સગવડ હોય એ બાબતે ખૂબ સુંદર વાત થઈ છે અને લોકોમાં ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત સન્માન કર્યું અને ઘર ઘર જઈને વ્યક્તિગત અમે લોકો મળ્યા છે, મોદી સાહેબની પત્રિકા પણ આપી છે, સ્ટીકર પણ લગાડ્યા છે. એટલે આજે ખૂબ આનંદનો ઉત્સવ છે અને મોદી સાહેબે 9 વર્ષમાં જે કામગીરી કરી છે એનું સ્મિત લોકોના ચહેરા પર દેખાઈ રહ્યું છે. ધન્યવાદ.